શ્રીરામ દીકરો, આપણે આલ્કોહોલ અને ફિનોલ સંયોજનની રાસાયણિક પ્રક્રિયા શીખી રહ્યા છે. તો આ પ્રક્રિયામાં OH બંધ તૂટવાથી થતી પ્રક્રિયા અને કાર્બન ઓક્સિજન બંધ તૂટવાથી થતી પ્રક્રિયા જેનો આપણે અભ્યાસ કરી રહ્યા છે તેમાં OH બંધ તૂટવાથી થતી પ્રક્રિયા પૂરી થઈ. હવે કાર્બન ઓક્સિજન બંધ તૂટવાથી થતી પ્રક્રિયાનો અભ્યાસ કર્યો. તેમાં ગઈકાલે આપણે એક લ્યુકાસ કસોટી જોઈ, HCl સાથેની પ્રક્રિયા, તેમાં હેલોજન એડ થયો, ત્યારબાદ ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ સાથેની પ્રક્રિયા જોઈ આપણે, ત્યારબાદ નિર્જલીકરણ જોયું. હવે આપણે ઓક્સિડેશન પ્રક્રિયાથી આગળ વધીએ. ઓક્સિડેશન આલ્કોહોલ સંયોજનના ઓક્સિડેશનમાં OH અને CH બંધ તૂટે છે અને કાર્બન ઓક્સિજન દ્વિબંધ બને છે. આ જે લાઈન છે તે ખૂબ જ અગત્યની છે કે આલ્કોહોલ સંયોજનનું ઓક્સિડેશન કેવી રીતે થાય. તો OH અને CH ધ્યાન આપજો, આ બંધ તૂટે અને આ બંધ તૂટે અને કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ ડબલ બોન્ડ બનશે. હવે ઓક્સિડેશનની એક વ્યાખ્યામાં આપણે એવું પણ શીખેલા છે કે જે રાસાયણિક પ્રક્રિયામાંથી હાઇડ્રોજન દૂર થાય એ દેખાય આપણને, આ હાઇડ્રોજન દૂર થાય તો તેને ઓક્સિડેશન કહેવાય. ઓક્સિજન ઉમેરાય તેને તો કહેવાય, પણ હાઇડ્રોજન દૂર થાય તેને પણ ઓક્સિડેશન તરીકે ઓળખવામાં આવે. ઓક્સિડેશન પ્રક્રિયાઓમાં બંધોનું આ પ્રમાણે તૂટવાનું અને બનવાનું થતું હોય છે અને વિહાઇડ્રોજનીકરણ પ્રક્રિયાઓ કહે છે. હાઇડ્રોજન દૂર થાય એટલે એને ડીહાઇડ્રોજિનેશન, વિહાઇડ્રોજનીકરણ તરીકે ઓળખવામાં આવે, જેમાં આલ્કોહોલ અણુમાંથી ડાયહાઇડ્રોજન અણુ દૂર થાય છે. ઉપયોગમાં લેવાતા ઓક્સિડેશન કરતાને આધારે પ્રાથમિક આલ્કોહોલનું આલ્ડિહાઇડમાં ઓક્સિડેશન થાય છે, જેનું પછીથી કાર્બોક્સિલિક એસિડમાં ઓક્સિડેશન થાય છે. આ મિત્રો પહેલા આપણે બરાબર યાદ રાખીએ કે જો ઓક્સિડેશનમાં પ્રાથમિક આલ્કોહોલ હોય અને એનું ઓક્સિડેશન કરવામાં આવે તો નિપજ શું બને, આલ્ડિહાઇડ બને. હવે એમાં ઓક્સિડેશન કરતા કોણ છે તે આધાર રાખે. જો પ્રબળ ઓક્સિડેશન કરતા હોય તો સીધું પ્રાથમિક આલ્કોહોલનું રૂપાંતર કાર્બોક્સિલિક એસિડમાં થાય, પણ નિર્બળ ઓક્સિડેશન કરતા હોય તો પ્રાથમિક આલ્કોહોલમાં જે પહેલા આલ્ડિહાઇડ મળે એનું ફરીથી પાછું ઓક્સિડેશન કરો તો કાર્બોક્સિલિક એસિડમાં કન્વર્ઝન થાય. એટલે અમે તમારે ટૂંકમાં યાદ રાખવું હોય તો આ રીતે ROH પ્રાથમિક આલ્કોહોલ, એનું જો ઓક્સિડેશન થાય તો આલ્ડિહાઇડ RCHO, ને એનું જો પાછો ઓક્સિડેશન થાય તો કાર્બોક્સિલિક એસિડ RCOOH. બસ આ સ્ટેપ તમારા દિમાગમાં યાદ રહેજો જોઈએ, એટલે બધે તમને કામ લાગે કે ભાઈ આલ્કોહોલ હોય પ્રાથમિક અને એનો ઓક્સિડેશન તમને બતાવે તો સમજવાનું કમ્પલસરી આલ્ડિહાઇડ જ બને ગમે તે હોય, અને આલ્ડિહાઇડ નું ઓક્સિડેશન થાય તો CHO કન્વર્ટ ઇન્ટુ COOH, ધેટ ઇઝ કાર્બોક્સિલિક એસિડમાં એનો ઓક્સિડેશન થશે. જો RCH2OH OH જે કાર્બન છે બીજા એક કાર્બન સાથે પ્રાથમિક આલ્કોહોલ, એનો ઓક્સિડેશન કરો તો CH2OH કન્વર્ટ ઇન્ટુ CHO, ધેટ ઇઝ આલ્ડિહાઇડ, ને એનો ઓક્સિડેશન કરો તો CHO કન્વર્ટ ઇન્ટુ COOH, કાર્બોક્સિલિક એસિડ આપણને મળી ગયું. આલ્કોહોલ સંયોજનમાંથી સીધા જ કાર્બોક્સિલિક એસિડ સંયોજનો મેળવવા પોટેશિયમ પરમેંગેનેટ જેવા પ્રબળ ઓક્સિડેશન કરતાનો ઉપયોગ થાય છે. આલ્ડિહાઇડ સંયોજનોના અલગીકરણ માટે નિર્જળ માધ્યમમાં કાર્બન ટ્રાયોક્સાઇડનો ઓક્સિડેશન કરતા તરીકે ઉપયોગ થાય છે. ચલો હવે આપણે જે વાત કરી તે કે જો નિર્બળ હોય તો આ સ્ટેપ પહેલા આલ્ડિહાઇડ મળે અને પછી કાર્બોક્સિલિક એસિડ, પણ પ્રબળ ઓક્સિડેશન કરતાનો તમે ઉપયોગ કરો તો આ બને ખરું પણ જેવું બને તેવું આમાં રૂપાંતર થઈ જાય, એટલે પ્રાથમિક આલ્કોહોલમાંથી સીધું તમને કાર્બોક્સિલિક એસિડ મળશે. આ પ્રાથમિક આલ્કોહોલ ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ તો નિર્બળ ઓક્સિડેશન કરતા છે એટલે આલ્ડિહાઇડ બન્યું. પ્રાથમિક આલ્કોહોલ સંયોજનના ઓક્સિડેશનથી આલ્ડિહાઇડ સંયોજનોની સારી નિપજ મેળવવા માટે પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ PCC, પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ એ ઉત્તમ પ્રક્રિયક છે. આ ની નીચે લાઈન અંડરલાઈન કરી દઉં ને લખી દઉં નિર્બળ ઓક્સિડેશન કરતા. યાદ રાખવાનું પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ કોણ છે તો નિર્બળ ઓક્સિડેશન કરતા છે.
જે ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ નું પિરિડિન અને HCl નું સંકીર્ણ છે, એટલે ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ પિરિડિન અને HCl આ ત્રણ વચ્ચે પ્રક્રિયા થાય તો PCC બને. ચલો ભાઈ આપડા આલ્કોહોલ આ બ્યુટ વનોલ છે, તેમાં બીજા પર ડબલ બોન્ડ છે એટલે બ્યુટ ટુ ઇન વનોલ. PCC વડે તમે ઓક્સિડેશન કરો, PCC આ સમજી જવાનું કે નિર્બળ ઓક્સિડેશન કરતા આવ્યો CH2H આના R ને કઈ જોવાનું નહીં, આટલું જોવાનું. આ પ્રાથમિક આલ્કોહોલ છે તેનું આલ્ડિહાઇડમાં રૂપાંતર થાય, એની જગ્યાએ બેક ટુ CH લખી દેવાનું. CH આવી ગયું, આલ્ડિહાઇડ તૈયાર થઈ ગયું. બરાબર, આ બની ગયું બ્યુટ ટુ ઇનાલ. એક બે ત્રણ ચાર, ચાર કાર્બન એટલે બ્યુટેન, બીજા પર ડબલ એટલે ટુ ઇન, બ્યુટ ટુ ઇન, ને આલ્ડિહાઇડમાં નામને પાછળ લાગે આલ એટલે ઇન આલ. દ્વિતીયક આલ્કોહોલ સંયોજનો ક્રોમિક એનહાઇડ્રાઇડ દ્વારા કીટોન સંયોજનોમાં ઓક્સિડેશન પામે છે. ચલો હવે આપણે પ્રાથમિક આલ્કોહોલની વાત પૂરી કરી, હવે દ્વિતીયક આલ્કોહોલનો જો ઓક્સિડેશન થાય તો આપણી મેથડ મુજબ અહીંથી એચ જાય ને અહીંથી એચ જાય, ના બે વચ્ચે ડબલ બોન્ડ આવે, આર સી ડબલ બોન્ડ આર, કીટોન બની ગયો. હવે સૂત્ર યાદ રાખવાનું કે દ્વિતીયક આલ્કોહોલ એનું ઓક્સિડેશન થાય તો કીટોન બને. પ્રાથમિક આલ્કોહોલમાંથી શું બન્યું? આલ્ડિહાઇડ. દ્વિતીયક આલ્કોહોલમાંથી કીટોન. તૃતીયક આલ્કોહોલ સંયોજનો ઓક્સિડેશન પ્રક્રિયા આપતા નથી. પ્રબળ ઓક્સિડેશન કરતા અને ઊંચા તાપમાન જેવી પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિએ જુદા જુદા કાર્બન બંધ તૂટે છે અને ઓછી કાર્બન સંખ્યા ધરાવતા કાર્બોક્સિલિક એસિડ સંયોજનોનું મિશ્રણ મળે છે. સામાન્ય પ્રક્રિયા પરિસ્થિતિમાં તૃતીયક આલ્કોહોલ સંયોજનો ઓક્સિડેશન પ્રક્રિયા આપતા નથી. કેમ નહીં આપે? તો ભાઈ એની પાસે હાઇડ્રોજન જ નથી. આ જે કાર્બન તે બીજા ત્રણ કાર્બન સાથે સંકળાય એટલે તૃતીયક થયું. આની પાસે હાઇડ્રોજન છે પણ આપણે જોયું કે ઓ પાસેથી એચ ટુ થાય ને સી પાસેથી એચ ટુ થાય, તો તૃતીયકમાં આની પાસે હાઇડ્રોજન જ નથી એટલે હાઇડ્રોજન દૂર થતા નથી એટલે તૃતીયક આલ્કોહોલ સામાન્ય પ્રક્રિયા પરિસ્થિતિમાં ઓક્સિડેશન પ્રક્રિયા આપતા નથી. પણ તમે પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિનો ઉપયોગ કરો તો પછી કાર્બન કાર્બન બંધ તૂટે અને આલ્કોહોલમાં જેટલા કાર્બન હોય તેની કરતા ઓછી સંખ્યા ધરાવતા કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ મળે. જ્યારે પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલ સંયોજનોને 573 કેલ્વિન તાપમાને ગરમ કરેલા કોપર પરથી પસાર કરવામાં આવે ત્યારે ડિહાઇડ્રોજનીકરણ થાય છે, ડિહાઇડ્રોજિનેશન થાય અને આલ્ડિહાઇડ અથવા કીટોન સંયોજન બને છે. આ વાત થઈ પ્રાથમિક અને દ્વિતીયક. પ્રાથમિક અને દ્વિતીયક કોપર 573 કેલ્વિન આ પ્રક્રિયા પરિસ્થિતિ આવે એટલે પાછું ઉપરની જેમ જ આલ્ડિહાઇડ અને કીટોન બને, પણ તૃતીયક આલ્કોહોલ સંયોજનના નિર્જલીકરણ પ્રક્રિયા અનુભવે છે. તૃતીયક આલ્કોહોલમાં આપણે ઉપર જોયું કે ઓક્સિડેશન પ્રક્રિયા આપતો નથી, પણ કોપર ને 573 કેલ્વિન તાપમાને એને ગરમ કરો તો પછી પ્રક્રિયાની અંદર શું થાય? નિર્જલીકરણ થાય અને નિર્જલીકરણ પ્રક્રિયાને કારણે અહીંથી એચ અહીંથી OH આ બે વચ્ચે ડબલ બોન્ડ આવી જશે. આવી ગયા ડબલ બોન્ડ. કાલ આપણે જોયું તે પ્રમાણે આ પ્રોપીન છે, બીજા પર મિથાઈલ, ટુ મિથાઈલ પ્રોપીન આપણને નિપજ તરીકે મળે. તો અહીંયા અંડરલાઈન કરી દઉં કે તૃતીયક આલ્કોહોલ સંયોજનો નિર્જલીકરણ પ્રક્રિયા અનુભવે છે અને આલ્કીન નિપજ આપે છે. આ યાદ રહેશે. કોપર 573 કેલ્વિન એ બરાબર યાદ રાખવાનું. બરોબર, અહીંયા આલ્કોહોલની થોડી આપણને માહિતી આપે છે જે ધોરણ 10 ની અંદર તમે શીખી ગયા છો. આલ્કોહોલ જે દારૂના વ્યસની લોકો હોય તે લોકો જ્યારે આલ્કોહોલ પીતા હોય તો ભૂલથી એની અંદર મિથેનોલ જો એડ કરવામાં આવે તો મિથેનોલને કારણે એ વ્યક્તિ આંધળો થઈ જાય અથવા એના મૃત્યુનું પણ કારણ બની શકે. આવા વ્યક્તિને બચાવવા માટે એની અંદર જે મિથેનોલ છે તેનું પ્રાથમિક આલ્કોહોલ છે તો એનું આલ્ડિહાઇડમાં કન્વર્ઝન કરીને પછી કાર્બોક્સિલિક એસિડ બનાવી દેવામાં આવે એટલે જેને કારણે એને ઉત્સર્જિત કરી દેવામાં આવે. તો આ રીતે એને બચાવી શકાય, જે તમે ઓલરેડી ટેન્થમાં શીખી ગયા છો. આપણે આગળ વધીએ ફિનોલ સંયોજનોની પ્રક્રિયા. અહીંયા આપણી આલ્કોહોલ સંયોજનની પ્રક્રિયા પૂરી થઈ, હવે ફિનોલ સંયોજનની પ્રક્રિયાને આપણે શરૂઆત કરીએ. એમાં નંબર વન
इलेक्ट्रॉन अनुरागी एरोमेटिक विस्थापन प्रक्रिया हो। इलेक्ट्रॉन अनुरागी एरोमेटिक विस्थापन प्रक्रिया दिख रहा होगा, वो वाला आ गया એટલે હવે આપણને ખ્યાલ જ છે। ફિનોલ સંયોજનોમાં એરોમેટિક વલયમાં થતી પ્રક્રિયાઓ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ હોય છે। બેન્ઝીન વલયમાં જોડાયેલા હાઇડ્રોક્સિલ સમૂહ તેને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા માટે સક્રિય કરે છે। ઉપરાંત નવા દાખલ થનાર સમૂહને હાઇડ્રોક્સિલ સમૂહ દ્વારા સંસ્પંદન અસરથી બનેલા ઇલેક્ટ્રોન ધનિક ઓર્થો પેરા સ્થાનોનું નિદર્શન પણ કરે છે। આ સંસ્પંદન બંધારણને ફિનોલ સંયોજનોની એસિડિકતા વાળા મુદ્દામાં દર્શાવવામાં આવે છે। ચલો અહીં જે પ્રક્રિયા થાય ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એ આ ફિનાઇલ કેન્દ્રની અંદર થશે અને એની અંદર અસર કોણ કરે તો આ જે OH ગ્રુપ છે એના વિશે આપણે શીખી ગયા કે ઓર્થો પેરા નિર્દેશક છે। ઓર્થો પેરા નિર્દેશક હોય એટલે હવે પછી તમારી કોઈ ભી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરશો તો એક સમૂહ ઓર્થો પર જાય ને એક પેરા પર જાય ને ઓર્થો ને પેરા નું શું મળે આપણને મિશ્રણ મળે। કેમ મળે તો ફરી પાછું OH ની નિર્દેશક અસર કરી તો ઓર્થો પેરા છે એટલા માટે। ચાલો એમાં પહેલી પ્રક્રિયા નાઇટ્રેશન। ફિનોલ નીચા તાપમાને 298 કેલ્વિને મંદ નાઇટ્રિક એસિડ સાથે ઓર્થો અને પેરા નાઇટ્રોફિનોલ સંયોજનોનું મિશ્રણ આપે છે। ફિનોલ એની મંદ નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયા અત્યારે આપણે શીખી ગયા આ નાઇટ્રેશન પ્રક્રિયા છે। નાઇટ્રેશન પ્રક્રિયામાં કોણ દાખલ થાય તો NO2 દાખલ થાય એટલે એક ઓર્થો પર દાખલ થાય તો ઓર્થો નાઇટ્રોફિનોલ એક પેરા પર દાખલ થાય તો પેરા નાઇટ્રોફિનોલ એ આપણને મળશે। હવે ઓર્થો નાઇટ્રોફિનોલ અને પેરા નાઇટ્રોફિનોલ વિશે આપણે 11 માં શીખી ગયેલા એ હાઇડ્રોજન બંધ બનાવે એટલે આને મિશ્રણમાંથી અલગ કરવું હોય તો એના વિશેની માહિતી હાઇડ્રોજન બંધ પર આધારિત રહેશે। ઓર્થો અને પેરા સંગઠકોને વરાળ નિશ્ચયન દ્વારા અલગ કરી શકાય છે। ઓર્થો નાઇટ્રોફિનોલ તેમાં રહેલા અંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધને કારણે વરાળ દ્વારા બાષ્પશીલ બને છે। જો અહીં આ ઓર્થો નાઇટ્રોફિનોલ છે આમાં એક જ અણુની અંદર આ બે પરમાણુ વચ્ચે હાઇડ્રોજન બંધ બને આમાં હાઇડ્રોજન બંધની સંખ્યા ઓછી હોય એટલે આના જે ઉત્કલન બિંદુ હોય તે નીચા થશે એટલે આની અંદર જે બંધ છે આપણે શીખી ગયેલા એને આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ તરીકે ઓળખવામાં આવે। જ્યારે પેરા નાઇટ્રોફિનોલ છે એમાં જો બે જુદા જુદા અણુ વચ્ચે હાઇડ્રોજન બંધ બને આ એકનો ઓક્સિજન અને બીજાનો હાઇડ્રોજન એકનો ઓક્સિજન બીજાનો હાઇડ્રોજન એકનો ઓક્સિજન બીજા આ રીતે પેરામાં બને આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ આમાં હાઇડ્રોજન બંધની સંખ્યા ખૂબ વધારે હોય એટલે વાંડાવર આકર્ષણ બળ પ્રબળ બને જેને કારણે આના ઉત્કલન બિંદુ કેવા હોય ઊંચા હશે। તો બંનેનું જ્યારે વરાળ વિશ્લેષણ કરવામાં આવે તો નિશ્ચયનથી આ પહેલા બહાર આવી જશે અને આ પછી બહાર આવશે। પેરા નાઇટ્રોફિનોલ ઓછું બાષ્પશીલ છે કારણ કે તેમાં આંતરણાકીય હાઇડ્રોજન બંધ રહેલા હોય છે જેના કારણે અણુઓ એકબીજા સાથે જોડાયેલા રહે છે। ફિનોલ સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરી 2,4,6 ટ્રાઈ નાઇટ્રોફિનોલમાં રૂપાંતર પામે છે। આ નિપજ સામાન્ય રીતે પિક્રિક એસિડ કહેવાય છે। આ પ્રક્રિયા નિપજનું ઉત્પાદન ઓછું હોય છે। ફિનોલ એનું સાંદ્ર નાઇટ્રિક એસિડ વડે તમે જ્યારે નાઇટ્રેશન કરશો તો એક જ સાથે બીજા ચોથા અને છઠ્ઠા પર NO2 દાખલ થાય એટલે બની ગયું 2,4,6 3 એટલે ટ્રાઈ નાઇટ્રો અને મૂળ સંયોજન ફિનોલ 2,4,6 ટ્રાઈ નાઇટ્રો ફિનોલ આનું પ્રચલિત નામ છે પિક્રિક એસિડ પિક્રિક એસિડમાં કન્વર્ઝન થાય પણ કીધું કે આ નિપજ આપણને ઓછી મળે। હાલના સમયમાં પિક્રિક એસિડને બનાવવા માટે સૌપ્રથમ ફિનોલની સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે જેથી તે ફિનોલ 2,4 ડાયસલ્ફોનિક એસિડમાં રૂપાંતર પામે છે। ત્યારબાદ સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરવાથી 2,4,6 ટ્રાઈ નાઇટ્રોફિનોલ મળે છે। એટલે તમારે શું કરવાનું ઘરે નોટની અંદર ફિનોલ દોરવાનું અને એનું સલ્ફોનેશન બતાવવાનું અને બીજા ચોથા સ્થાન પર SO3 દાખલ કરવાનો એટલે 2,4 ડાયસલ્ફોનિક એસિડ બને અને ત્યાર પછી એનું નાઇટ્રેશન કરવાનું એટલે બીજા ચોથા છઠ્ઠા પર NO2 દાખલ થાય એટલે 2,4,6 ટ્રાઈ નાઇટ્રોફિનોલમાં રૂપાંતર પામે એટલે કે મેં બોલ્યો તે પ્રમાણે શું તમે આમાં સંકળાયેલી પ્રક્રિયા સમીકરણ લખી શકો તો હા એનો જવાબ હા। બીજી પ્રક્રિયા હેલોજિનેશન।
ફિનોલ ની જુદી જુદી પ્રાયોગિક પરિસ્થિતિમાં બ્રોમિન સાથે પ્રક્રિયા થવાથી જુદી જુદી પ્રક્રિયા નિપજ બને છે. જ્યારે પ્રક્રિયા નીચા તાપમાને ક્લોરોફોર્મ અથવા કાર્બન ડાયોક્સાઇડ જેવા નીચા ધ્રુવીયતાવાળા દ્રાવકમાં કરવામાં આવે ત્યારે મોનોબ્રોમોફિનોલ સંયોજનો બને છે. ફિનોલ આ દ્રાવક છે. બ્રોમિનને આની અંદર પહેલા ઓગાળવાનું. કાર્બન ડાયોક્સાઇડમાં બ્રોમિન 270 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરો તો આ પ્રક્રિયાની અંદર આ જે બીઆર જે છે તો એનું ધ્રુવીભવન થાય, એટલે એક પોઝિટિવ બને એક નેગેટિવ બને, ને એને કારણે એક ઓર્થો પડી ગયો અને એક પેરા પડી ગયો, એટલે ઓર્થો બ્રોમોફિનોલ અને પેરા બ્રોમોફિનોલ એનું મિશ્રણ મળે. આ ખૂબ ઓછું મળશે, આ મુખ્ય નિપજ આ વધારે મળશે. સામાન્ય રીતે બેન્ઝીનનું હેલોજેનેશન ફેરિક બ્રોમાઇડ જેવા લુઇસ એસિડની હાજરીમાં થાય છે, જે હેલોજન અણુનું ધ્રુવીભવન કરે છે. આ ફેરિક બ્રોમાઇડ FeBr3 Br2 બ્રોમિન તો એક પર આંશિક ધનભાર, એક પર આંશિક ઋણભાર, એટલે ધ્રુવીભવન કરે, એટલે એક પોઝિટિવ બને એક નેગેટિવ બને. આ રીતે એ છૂટા પડે, જે આપણે 11મામાં શીખેલા. ફિનોલના કિસ્સામાં બ્રોમિન અણુનું ધ્રુવીભવન લુઇસ એસિડની ગેરહાજરીમાં પણ થાય છે. આમ થવાનું કારણ બેન્ઝીન વલયને જોડાયેલ સક્રિય OH સમૂહ છે. અહીં અંડરલાઈન કરી દે. 11મામાં કોણે ધ્રુવીભવન કરેલું હતું? ફેરિક બ્રોમાઇડે. ફિનોલમાં તો ફેરિક બ્રોમાઇડ છે નહીં એના કોમ્બિનેશનમાં, તો ભાઈ ફિનોલની અંદર જે OH છે તેને કારણે એનું ધ્રુવીભવન થશે. જ્યારે ફિનોલની પ્રક્રિયા બ્રોમિન જળ સાથે કરવામાં આવે ત્યારે 2,4,6 ટ્રાઇબ્રોમોફિનોલના સફેદ અવક્ષેપ બને છે. ચલો બ્રોમિનેશનની બીજી કન્ડિશન. પહેલી કન્ડિશનમાં શું જોયું આપણે? 270 કેલ્વિન તાપમાન, પછી બ્રોમિન કાર્બન ડાયોક્સાઇડમાં એને ઓગાળવાનું તો ઓર્થોબ્રોમોફિનોલ અને પેરાબ્રોમોફિનોલ મળે. પણ બ્રોમિન જળ સાથે ખાલી એનું બ્રોમિનેશન કરો તો આગળ જોયું તેમ બીજા ચોથા છઠ્ઠા પણ એક સાથે બીઆર દાખલ થઈ જાય. જો અહીંથી એક હાઇડ્રોજન, અહીંથી એક હાઇડ્રોજન, અહીંથી એક હાઇડ્રોજન છૂટો પડે, એટલે 3 હાઇડ્રોજન, 6 બ્રોમિન છે, એમાંથી 3 દાખલ થયા, 3 બાકી, તો 3 હાઇડ્રોજન ને 3 બાકીના બ્રોમિન જોડાઈ જાય એટલે 3 મોલ HBr બને. આ બની ગયું 2,4,6 ટ્રાઇબ્રોમોફિનોલ અને સફેદ અવક્ષેપ મળે. એટલે ફિનોલની બ્રોમિનેશન પ્રક્રિયા સાથે જ યાદ રાખવાની, એક પ્રક્રિયામાં ઓર્થોપેરા નિપજ મળે અને એક પ્રક્રિયામાં 2,4,6 ટ્રાઇબ્રોમોફિનોલ આપણને મળશે. ચલો કોયડો આપણે જોઈએ. નીચે દર્શાવેલી પ્રક્રિયાઓની સંભવિત નિપજોના બંધારણ લખો. તો પહેલી પ્રક્રિયા છે 3-મિથાઇલફિનોલ એનો મોનોનાઇટ્રેશન. થ્રી મિથાઇલ ફિનોલ છે એનું આપણે મોનોનાઇટ્રેશન એટલે એક એનોડ દાખલ કરવાનો છે. હવે આપણે જોવાના એની અંદર કોણ છે? OH છે અને મિથાઇલ છે. આ બે ની નિર્દેશક અસર કઈ? તો નિર્દેશક અસર છે ઓર્થોપેરા, એટલે NO2 સમૂહ જે છે તે આ બે ના ઓર્થોપેરા પ્લેસ પર દાખલ થાય, એટલે અહીંયા દાખલ થશે. એમ સમજી લેવું કે ભાઈ આની ઓર્થો તો આ થશે, નાની પેરા તો આ થશે, આની ઓર્થો થઈ નાની પેરા થઈ ગઈ, તો આ જો ઓર્થો પેરા ની પર એક અહીંયા દાખલ થયા નોટો, એક એનો અહીંયા દાખલ થયો. ઓકે, ત્યારબાદ 3-મિથાઇલફિનોલ નું ડાયનાઇટ્રેશન. ડાયનાઇટ્રેશન એટલે બે એનોડો દાખલ કરવાના. તો અત્યારે આ જ પ્રક્રિયાને આગળ નાઇટ્રેશન કરો તો આના બીજા એટલે આનું જે ઓર્થો પેરા પણ એક સાથે અહીંયા દાખલ થઈ જશે, લાઈ પ્રોડક્ટ આપણને મળે. ત્રીજું ફિનાઇલ મિથેનોએટ એનું મોનોનાઇટ્રેશન. આની
જે નિર્દેશક અસર છે એ પણ ઓર્થો પેરા છે ને એમાં ઓર્થોની પર અલ્પ પ્રમાણમાં મળે અને પેરા વધારે મળે એટલે આના પેરા પર એનોટ દાખલ કરી દેવો ઓકે કોલબે બનીએ ચલો અને ટીક માર્ક કરી દેવું બે માર્ક ત્રણ માર્કમાં મોસ્ટ એમપી ફિનોલની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા થવાથી બનતો ફિનોક્સાઇડ આયન ફિનોલની સરખામણીમાં ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યે વધુ પ્રતિક્રિયાત્મક હોય છે આથી તે કાર્બન ડાયોક્સાઇડ જેવા નિર્બળ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક સાથે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરે છે તેથી ઓર્થો હાઇડ્રોક્સિલ એન્ઝોઇક એસિડ મુખ્ય પ્રક્રિયા નિર્ભર તરીકે બને છે ચલો વર્ણનને આપણે પ્રક્રિયામાં સમજીએ બસ ફિનોલ એની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરો તો આપણે આગળ શીખી ગયા HOH છૂટા પડે NaH ની જગ્યાએ દાખલ થઈ જાય અને સોડિયમ ફિનોક્સાઇડ બને એમ તો હવે તમને યાદ જ છે અને નીચે લખી દેવાનું સોડિયમ ફિનોક્સાઇડ આ સોડિયમ ફિનોક્સાઇડ એની બે સ્ટેપ છે પહેલા સ્ટેપમાં કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવાની તો ફિનોક્સી સોડિયમ ફોર્મેટ બને અને ફિનોક્સી સોડિયમ ફોર્મેટનો તમે એસિડ સાથે પ્રક્રિયા કરો તો એ પ્રક્રિયાથી અહીંયા ઓર્થો સ્થાન પર COOH સમૂહ દાખલ થઈ જાય જે દેખાય છે વાસ્તવમાં પહેલા આના આ એક મધ્યવર્તી બને એની અંદર રીઅરેન્જમેન્ટ થાય અને રીઅરેન્જમેન્ટને કારણે અહીંથી એચ ઉપર જતો જાય અને COOH આ જગ્યા પર જો હવે તમે એની એસિડ સાથે પ્રક્રિયા કરો તો NaCl છૂટો પડી જાય અને એસિડમાંનો H જે છે તે Na ની જગ્યાએ અને COOH આવી ગયો અહીંયા તો આ રીતે સેલિસિલિક એસિડ 2 હાઇડ્રોક્સિલ એન્ઝોઇક એસિડ નો એબીસી નામ છે અને સામાન્ય નામ છે એ આપણને નિપત તરીકે મળે પાછો એક વાર સમજાવું ફિનોલની તમે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરો તો સોડિયમ ફિનોક્સાઇડ મળે સોડિયમ ફિનોક્સાઇડ CO2 પસાર કરવાનું એટલે આ એક મધ્યવર્તી સંયોજન મળે તેની રીઅરેન્જમેન્ટ પ્રક્રિયા થાય અને રીઅરેન્જમેન્ટ પ્રક્રિયાથી COOH ને આના ઓર્થો પર જાય ને CH ઉપર જાય આપણે જો સોડિયમ ફિનોક્સાઇડ સોરી ફિનોક્સી સોડિયમ ફોર્મેટ આજે ભાઈ તે કોણ છે ફિનોક્સી સોડિયમ ફોર્મેટ અને ફિનોક્સી સોડિયમ ફોર્મેટ નું તમે એસિડ સાથે પ્રક્રિયા કરો તો અહીંથી Na નીકળી જાય ને H દાખલ થઈ જાય એટલે સેલિસિલિક એસિડ એ તમને પ્રોડક્ટ તરીકે મળે આ બે સ્ટેપ ખાલી તમને સમજાવવા માટે છે આપણે એક્ઝામમાં આજ ક્રમમાં યાદ રાખવાનું છે આપણે આગળ એસ્પિરિન ગઈકાલે જોયું તેમાં સેલિસિલિક એસિડમાંથી જ આપણે બનાવેલું હતું ત્યારબાદ રિમર ડિમાન્ડ પ્રક્રિયા અને પણ ટીકમાં કરો મોસ્ટ આઈએમપી ફિનોલની સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં ક્લોરોફોર્મ સાથેની પ્રક્રિયાથી બેન્ઝીનના ઓર્થો સ્થાનમાં આલ્ડિહાઇડ સમૂહ દાખલ થાય છે આ પ્રક્રિયાને રિમર ડિમાન્ડ પ્રક્રિયા કહે છે જો ફિનોલ એની સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં ક્લોરોફોર્મ સાથે પ્રક્રિયા કરો તો આ OH ના ઓર્થો સ્થાન પર આલ્ડિહાઇડ સમૂહ દાખલ થયો ઓર આ 2 હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડિહાઇડ અહીંયા ઉપરની પ્રક્રિયામાં કોલ્બેમાં શું હતું COOH હતું એટલે 2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ જ્યારે આમાં 2 હાઇડ્રોક્સી બેન્ઝાલ્ડિહાઇડ બને એનું નામ છે સેલિસાલ્ડિહાઇડ પેલું તો કોણ હતું સેલિસિલિક એસિડ એટલે બને આનું તમે ઓક્સિડેશન કરો ને તો CHO કન્વર્ટ ઇન્ટુ COOH એટલે સેલિસિલિક એસિડમાં કન્વર્ઝન થઈ જાય પરિવર્તનમાં યાદ રાખવાનું કામ લાગશે
મધ્યવર્તી સંયોજન વિસ્થાપિત બેન્ઝાઇલ ક્લોરાઇડ આલ્કલીની હાજરીમાં જલ વિભાજન પામીને સેલિસાલ્ડિહાઇડ બનાવે છે. ચલો ઓમ્સ જે રીતે સ્ટેપ સમજાવ તે રીતે તમારે યાદ રાખવાના છે. ફિનોલની જલીય સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને ક્લોરોફોર્મ સાથેની પ્રક્રિયા. આ પ્રક્રિયામાં આ સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે એટલે તમે સમજી શકો અહીંયા એને દાખલ થઈ જાય અને આના ઓર્થો સ્થાન પર આમાંથી CHCl2 ગ્રુપ દાખલ થશે. આ એક મધ્યવર્તી સંયોજન છે એ આપણને સમજાવવા માટે અહીંયા આવ્યું છે. હવે આ CHCl2 સમૂહ હોય બેન્ઝોલ સમૂહ છે તો એ જે સમૂહ છે તેનું તમે જલ વિભાજન કરો તો આ CHCl2 કન્વર્ટ ઇનટુ CHO યાદ રાખવાનું. CHCl2 એનું જો જલ વિભાજન થાય અહીંયા બેઝની હાજરીમાં એનું જલ વિભાજન કરેલું છે તો CHCl2 નું રૂપાંતર આલ્ડિહાઇડમાં થાય. જો આ સ્ટેપને યાદ રાખવાનું તમારે અને એની તમે આ ઉપર જોયું તેમ એસિડ સાથે પ્રક્રિયા કરો તો એને પ્લસ નીકળી જાય ને એચ દાખલ થાય. આવી ગયો અહીંયા જો સેલિસાલ્ડિહાઇડ આપણને મળી ગયું એટલે આ લિમર્ટીમાન પ્રક્રિયામાં નિપટ બનશે સેલિસાલ્ડિહાઇડ. સેલિસાલ્ડિહાઇડનું તમે ઓક્સિડેશન કરો ને એટલે સીધું જ કાકો સેલિસિલિક એસિડ એ તમને પ્રોડક્ટ તરીકે મળી જશે. કારણ કે આલ્ડિહાઇડ છે ઓક્સિડેશન કરો એટલે કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર થઈ જાય. સેલિસિલિક એસિડમાં કાલે ચર્ચા કરી લીધા એક બીજું સંયોજન બને મિથાઇલ સેલિસિલેટ જે પામની અંદર દહક અસર કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવે. ફિનોલ ઝિંક દસ ઝિંક રચ સાથેની પ્રક્રિયા એની પણ આપણે ચર્ચા કરેલી કાલે. ફિનોલ ઝિંક સાથે પ્રક્રિયા કરે તો ઝિંક ધાતુ છે ઓક્સિજન પ્રત્યે એને આકર્ષણ લાવાથી ઓક્સિજન લઈ લે ZnO છૂટો પડી જાય. આ C6H5 નામે એક એચ ઉમેરી દે એટલે C6H6 એટલે બેન્ઝીન આપણને નિપર તરીકે મળશે. પ્રક્રિયા ખૂબ નાની પણ એટલી જ અગત્યની. કેમ તો ફિનોલની માધ્યમથી આપણે નિપર તરીકે કોણ બનાવ્યું બેન્ઝીન બનાવ્યું. પરિવર્તનમાં આ સ્ટેપ બહુ કામ લાગશે એટલે આને યાદ રાખવાનું બરાબર. ચલો ઓક્સિડેશન ફિનોલનું. ફિનોલનું ક્રોમિક એસિડ વડે ઓક્સિડેશન સંયુગ્મિત ડાયકેટોન બનાવે છે જે બેન્ઝોફિનોન તરીકે ઓળખાય છે. હવાની હાજરીમાં ફિનોલ સંયોજનો ફિનોન સંયોજનો ધરાવતા ઘેરા રંગના મિશ્રણમાં ધીરે ધીરે ઓક્સિડેશન પામે છે. આ ફિનોલ એનો સોડિયમ ડાયક્રોમેટ અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ આ બે વચ્ચે પ્રક્રિયા થાય એટલે ક્રોમિક એસિડ બને H2CrO4. એ ક્રોમિક એસિડ ઓક્સિડેશન કરતા છે જે આનું કન્વર્ઝન ડાયકેટોનમાં કરે બેન્ઝોફિનોન માં રૂપાંતર કરે. અહીંયા જે વાક્ય લખેલું છે આ ફિનોલ જે મૂળ છે તે રંગવિહીન છે પણ ધીરે ધીરે હવામાં રાખવામાં આવે તો એનું ઓક્સિડેશન થાય ને એનું ક્યુનોનમાં કન્વર્ઝન થાય અને આ ક્યુનોન બને એને કારણે એ ડાર્ક ઘેરા રંગનું આપણને જોવા મળે. શ્રીરામ દીકરાઓ તો આજે આપણે ફિનોલની જે રાસાયણિક પ્રક્રિયા છે તે બહુ જ અગત્યની છે જે આપણે વન બાય વન ખૂબ સારી રીતે સમજ્યા. હવે એને તમારે ઘરે લખીને બરાબર તૈયાર કરવાની. બરાબર. જય શ્રીરામ.